અમારા છોકરા બીમાર હોય તો એ બહુ તકલીફ પડે છે, કેવી રીતે લઈ જવાય એ પ્રોબ્લેમ બહુ થાય છે, બહુ ખરાબ તકલીફ છે અત્યારે. રસ્તો બહુ ખરાબ છે, રોડા દેખાતા નથી એવરા છે, છોકરામાં તકલીફમાં જાય જ કંઈ, રોડા જેવરા છે, અને રિક્ષાઓ એટલી છે ને એમાં જવાનું મન નથી થતું. ઘોડાના રસ્તાની વિશે તો વાત કરીએ તો આજે 14 વર્ષ થયા આ રોડ ઉપર કોઈ એવું કોઈ આવ્યું નથી જોવા કે આ રોડ કરવો છે તો આ શું છે કે આ વાડી કેળા જેવો રોડ છે. અરે તકલીફ એટલે તો જો 108 વર્ષ કોઈ આવવા તૈયાર નથી, કોઈ દવાખાને જવું હોય તો કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી કે ભાઈ નહીં રોડ ખરાબ છે તમે રહેવા દો તો હું હાલીને જાઉં, 108 વર્ષ આવવા તૈયાર નથી. અરે વિદ્યાર્થીને એમ જ એ જ તકલીફ છે, બધાને એવી જ હાલાકી છે બધાને, અમે પડે છે કેટલા 2 વાર તો હું ખુદ પડ્યો આ રોડ ઉપર. માંગણી અમારી એક જ છે સરકારશ્રીને કે તમે ચૂંટણી રાણે આવો છો પણ અહીંયા કોઈ ગામડે જોવા આવી કંઈ પ્રશ્ન હોય રોડનો તો એ કોઈ જોવા આવતું નથી અહીંયા. અને ધોરાજી તાલુકાને લગતા 4 ગામ છે, ભોળા, ભોળગામડા, ભોળગામડા અને ચીખલિયા. આ 16 કિલોમીટરનો રસ્તો બહુ જ બિસ્માર અને બહુ જ ખખડધજ હાલતમાં છે, કે કોઈ દર્દીઓ ડિલિવરીનો કેસ હોય કે કોઈ વૃદ્ધ દર્દી હોય તો એને માટે એમ્બ્યુલન્સને બોલાવવા માટે આવવા જવા માટેનો 2 કલાકનો ટાઈમ લાગી જાય છે, અને ખાસ કરીને તો ડિલિવરી માટે જે બૈરાઓ છે અને રિક્ષાઓમાં એમરજન્સીમાં લઈ આવવા માટે બહુ જ તકલીફ પડે છે. એટલે સરકારને અપીલ કે જેમ બને એમ જલ્દીથી આ રસ્તો રિપેર કરે. આમ જોઈએ તો આ રસ્તો 16 કિલોમીટરનો છે અને ખાસ કરીને ધોરાજીને લગતા ગામડા જે છે જે ડેઈલી રૂટિંગ આવવાવાળા એ લોકોને બહુ જ તકલીફ પડે છે. ઘોડાના રોડ ખરાબ છે એના માટે અમે અનેક વાર રજૂઆત કરી છે, આવેદન આપ્યા છે અમારા ધોરાજી તાલુકાના ધારાસભ્ય જી મહેન્દ્રભાઈ પાડલિયા છે, અમારા સાંસદજી રાજકોટના રમેશભાઈ તરુણ છે, એમને પણ અમે રજૂઆત કરી છે. આ લોકોએ વાલી વખતે અમને એવું જ આશ્વાસન આપે છે કે થઈ જશે ટૂંક સમયમાં, પણ હજી સુધી થયો નથી અને એના માટે કોઈ નક્કર પગલાંય લેવામાં આવ્યો નથી આ સરકાર દ્વારા બરાબર. અને અત્યારે અમારા ગ્રામજનોની હાલત એવી કપોડી છે કે દવાખાને જવા માટે કોઈ પ્રાઇવેટ વાહનવાળો કે એમ્બ્યુલન્સ કોઈ તૈયાર થતું નથી, રોડ એટલો બિસ્માર હાલતમાં છે. રોડ બનાવવામાં નહીં આવે ને તો અમે ચારેય ગામના સરપંચ, ઉપસરપંચ અને ભોળા ગામના સદસ્યો, નાગરિકો અને બીજા 3 ગામ છે એના નાગરિકોએ પણ એવું અમને આશ્વાસન આપ્યું છે કે જો રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો આવનારી 2024ની ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું. લગ્ન માટે અત્યારે અમારા 4 ગામની હાલાકી એવી છે કે કોઈ દીકરી દીકરો વળાવવા માટે તૈયાર નથી, આ રોડ રસ્તા નહીં ચાલે. અને એક બીજું કે અત્યારે અમારા સગા સંબંધીઓને અહીંયા આવવું હોય ને અમે આ નંબરે એને વિનંતી કરી કે આવો નવડાવ હોય તો ચક્કર મારો, તો કોઈ આવવા રાજી નથી આ રસ્તાના હિસાબે. આ રસ્તો શું કહેવાય તો મારી 1.5 કિલોમીટર વાળી થાય છે અને બહુ અતિશય ખરાબ છે અને ડમ્ફરવાળા હાલીને હાલીને બહુ ખરાબ કરી નાખ્યા છે અને એક્સિડન્ટ બહુ થઈ ગયેલા છે અને શું કહેવાય રોદો દેખાય ને ગાડી હેઠી ઉતરી જાય છે, રાતે બહુ તકલીફ પડે. આ 5 ગામને રસ્તો જોડતો છે અને 16 કિલોમીટરનો રસ્તો છે, મુશ્કેલીની તો કોઈ વાત જ નહીં. રાજકોટ જિલ્લામાં છેલ્લામાં છેલ્લા આ 4 ગામનો રસ્તો છે. આજે 14-15 વર્ષ આ રસ્તામાં કોઈ ધ્યાન જ આપ્યું નથી અને ભાજપના આગેવાનો આવીને અમને વચનો આપી ગયા, એ મહિલા કોઈ એક શબ્દ એને આમાં કામ કર્યું નથી. આ ચૂંટણી આવશે તો અમે બહિષ્કાર કરવાના છે, કારણ કે 4 ગામે નક્કી કરી લીધું છે ટૂંક સમયમાં આ રોડ ચાલુ કરો, નહીતર અમારો બહિષ્કાર. અમે કોઈ પણ જાતની મતપેટી અમારા ગામમાં મોકલતા નહીં.